તાપી જિલ્લાના સોનગઢ ખાતે ગત રોજ મોડી રાત્રે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લાના પ્રમુખ નિલેશ ચંદ્રાત્રે પર કેટલાક મુસ્લિમ તત્વોએ હિચકારો હુમલો કર્યો હતો અને સોનગઢ વિસ્તાર તણાવમાં સર્જાયો હતો. ઘટનાને લઈ બજરંગ દળ દ્વારા તાપી જિલ્લામાં બંધનું એલાન અપાયું હતું, જેમાં સોનગઢ નગર દ્વારા સ્વયંભૂ આજે સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું. ગતરોજ સવારથી માલધારી સમાજ અને મુસ્લિમ સમાજના યુવાનો વચ્ચે ચકમક ઝરતા નગરમાં વાતાવરણ તંગ બન્યું હતું અને બંને પક્ષે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. દિવસ દરમિયાન ચાલેલી માથાકૂટ બાદ સાંજના સમયે સોનગઢ ડંગરમાં રહેતા વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ નિલે ચંદ્રાએ રાત્રે 8:30 વાગ્યાના અરસામાં ઇસ્લામપુરા ગેટ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અબ્દુલ પઠાણ, પીરુ પઠાણ અને કેટલાક તત્વોએ નિલેશ ચંદ્રાત્રેની બાઇક રોકી તેમને લાકડા અને હોકી સ્ટિક વડે માથાના પાછળના ભાગે મારતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર ઘટનાને લઈને આજે બજરંગ દળ દ્વારા તાપી જિલ્લા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. હવે સોનગઢ વગેરે અસામાજિક તત્વો દ્વારા સજ્જડ બંધ પડાયું છે ત્યારે ઘટનાની ગંભીરતાને લઈને રેન્જ IG રાજકુમાર પાંડ્યન સોનગઢ ખાતે ધસી આવ્યા હતા અને સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી, જ્યાં રેન્જ IG સમક્ષ હિન્દુ સંગઠનો અને નગરજનોએ રજૂઆત કરી હતી. ગત રોજ માંડી સાંજે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ પર થયેલા હુમલાને પગલે જિલ્લામાં તણાવભર્યો માહોલ થયો હતો, જેને લઈને તાપી પોલીસ વ્યારા અને સોનગઢમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના પગલાં લીધા હતા. જોકે હાલ તો પોલીસે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ નિલેશ ચંદ્રાત્રેની ફરિયાદને લઈને હુમલાખોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હેમંત રાણા, ZSTV, તાપી. ગઈકાલે સોનગઢ પોલીસ સ્ટેશનમાં એક તૌસિક આઝમ પઠાણના નામના ફરિયાદીએ 5-6 ઈસમો ભરવાડો ઉપર એક ફરિયાદ આપેલી, જે અનુસંધાને સામે ભરવાડ પક્ષે પણ એક ફરિયાદ લેવામાં આવેલી, જે સામસામી ફરિયાદો હતી. એ અનુસંધાને આ ફરિયાદી જે હમણાં હાલ ઇજા પામનાર છે નિલેશભાઈ સૂર્યકાભાઈ ચંદ્રાત્રે, એ પોલીસ સ્ટેશન સોનગઢ પોલીસમાં આવેલા હતા અને એ બાબતે રજૂઆત કરેલી અને એ રજૂઆત કરીને જ્યારે પાછા એમના ઘરે જતા હતા ત્યારે અબ્દુલ પઠાણ અને પીરુ પઠાણ હતા, બીજા બે ઈસમો જે અહીંયા અમન પાર્કમાં રહે છે, એમણે એમના ઉપર હુમલો કરી હોકી અને લાકડી વડે સ્ટિક વડે એમના માથાના ભાગે ઈજા કરેલી છે. તો 300 IPC કલમ 307 મુજબનો ગુનો દાખલ કરેલો, એ હાલ અમને સારવાર હેઠળ છે અને એ અનુસંધાને સોનગઢ બજારનું બંધનું એલાન આપેલ હતું એ બાબતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે અને આરોપીઓને સત્વરે ધરપકડ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે. ગામજનોએ જે એ લોકોએ આપણને રજૂઆતો પોલીસ ખાતાને કરેલ છે એ સાંભળીને એમની રજૂઆતોને ધ્યાને લઈ સંતોષકારક જવાબ મળેલ છે એમને અને હાલ હવે એ લોકો દુકાનો અને સદર બજારો બધી રાબેતા મુજબ ચાલુ કરવા માટે કાર્યવાહી કરી રહ્યા છે. હાલ એકદમ વાતાવરણ શાંતિપૂર્ણ છે અને લોકોમાં પણ સંતોષ છે અને આરોપી પણ તુરંત જ પકડાઈ જાય એવી અમે હાલ પોલીસ ટીમો રવાના કરીને કાર્યવાહી કરવામાં આવી છે. હા, વિક્રમસિંહ ભાટી, વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત સંગઠન મંત્રી. જે ગઈકાલે જે ઘટના થઈ, વિશ્વ હિન્દુ પરિષદ તાપી જિલ્લાના અધ્યક્ષ માન્ય શ્રી નિલેશભાઈ ચંદ્રાતે ઉપર જે ટોલાના રૂપમાં લલ્લો પઠાણ, જેસાન શેખ, તોસીફ, જે આ પીરુ પઠાર એવા 5-6 જે ટપોરીઓ ભેગા થઈને એમને જાનલેવા હુમલો કર્યો, એને મારી નાખવાનો જે પ્રયાસ કર્યો, એક પ્રકારની હિન્દુત્વની આવાજ દબાવવાનો જે પ્રયાસ કર્યો, એના સંદર્ભે આજે સંપૂર્ણ તાપી જિલ્લો સ્વયંભૂ બંધ છે. હિન્દુત્વના તમામ સંગઠનો આજે સાથે મળીને એ ઘટનાનો વિરોધ કર્યો છે. અમારી માંગણી છે સરકાર અને પોલીસથી કે આ લોકોને તમામને 24 કલાકમાં પકડીને ન કેવલ જેલ ભેગા કરે, બાકી પાસા અને તડીપારની મન કલમો લગાવે. અવારનવાર એવી ઘટનાઓ, જે જેહાદી તત્વો કહી શકાય એવી ઘટનાઓ, હિન્દુત્વને દબાવવાની જે કાર્ય પદ્ધતિ જે ચાલી રહી છે એના ઉપર અંકુશ લાવે અને સોનગઢમાં કેવલ આ સમસ્યા નહીં પણ ઘણી બધી સમસ્યાઓ
પણ આ મુસ્લિમો દ્વારા થઈ રહી છે. અમારી પોલીસ અને સરકારથી માંગણી છે કે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે. આજે ન કેવલ સોનગઢમાં વિરોધ છે, બાકી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા હેડક્વાર્ટર પર એનું આવેદનપત્ર છે અને એ ઘટનામાં જે સામેલ તમામ લોકોને 24 કલાકમાં પોલીસ પકડે, નહીંતર વિશ્વ હિન્દુ પરિષદ બીજી પણ આંદોલનની યોજના બનાવી શકે એમ છે. પોલીસ ડિપાર્ટમેન્ટ, માનનીય શ્રી રેન્જ આઈજી સાહેબ, એસપી સાહેબ, તમામ પોલીસ અધિકારીઓ સામેથી એવું કીધું છે કે અમે એ બધી જ પ્રોબ્લમને 24 કલાકમાં સોર્ટ આઉટ કરી દઈશું. અમને સરકાર અને પોલીસ અને ન્યાયતંત્ર પર ભરોસો છે અને જે સમય માંગો છે એ સમય દરમિયાન પોલીસ એની કાર્યવાહી કરશે. અત્યારે સોનગઢ નગરમાં પણ પોતે રેન્જ આઈજી સાહેબ અને એસપી સાહેબ એક રૂટ જોઈ રહ્યા છે કે જ્યાં જ્યાં એવી પ્રોબ્લેમ જેવા વિસ્તાર છે એને દૂર કરવામાં આવે અને એવી ઘટના ભવિષ્યમાં નહીં થાય એની તાકીદ કરવામાં આવે.